તો દાહોદમાં રાજાઓના સમયના ઐતિહાસિક પુષ્પ તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતા લોકોમાં રોષ ફેલાયો છે પુષ્પ તળાવ સંજેરીનગરમાં આવેલું એક ફરવાલાયક સ્થળ છે તળાવના કિનારે મંદિરો અને કબ્રસ્તાન આવેલા છે મંદિરોમાં દર્શનાર્થે આવતા લોકો પ્રસંગોપાત તળાવમાં સ્નાન કરતા હોય છે તળાવના પાણીનો જળાભિષેક કરતા હોય છે તળાવનું પાણી શુદ્ધ હોવાથી લોકો તેનો ઉપયોગ કરતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે સ્થાનિકો નું કહેવું છે કે આ સમસ્યાનો કે નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરશે ગંદા પાણી તળાવ ઠાલવે અત્યારે વેલા ઉઠીને લોકો સ્નાન પણ કરવા આવે છે પછી પૂજા પણ કરે છે પાછા નાઈ ને ધોઈને જો આવું પાણી નાય અને ધોવે ને રોગચાળો ફાટી નીકળે એના માટે જો આ ગંદુ પાણી તળામાં નહીં લાવે તો બહુ સારું છે કેમ આ તળાવનું પાણી અમુક વખત તો માંજવામાં ઘરે પણ લઈ જાય છે નાવામાં પણ ઘરે લઈ જાય છે આ નળની સમસ્યાઓ અમુક વખત હોય છે તો આ ચોખ્ખું પાણી એમ કહીને આ પણ ઘરે લઈ જાય છે વાપરવા માટે પણ એટલા માટે અમારી તો વિનંતી છે કે ખરેખર આ પાણી તળાવમાં આઉટ ના જોઈએ કેમ કે પાંચ મંદિરો પણ આવે છે જળાભિક્ષક પણ કોઈક વાર કરવામાં આવે છે નળની આવા સંજેલી પુષ્પસાગરનું તળાવ આગળથી જ તળાવમાં આપણે તળાવમાં જાય છે પણ હવેથી અમે બોડી નક્કી કરીને એ પાણી સંતરામપુર રોડ ઉપર લઈ જશો ને પેલેથી જ અમારી રજૂઆત છે કે અમે ગંદુ પાણી તળાવમાં ન પડવા દીજે એવી અમારી રજૂઆત